સો હાય ફ્રેન્ડ્સ, તો ગુજરાત રાજ્યની મેડિકલ કોલેજોમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને મેડિકલ બોન્ડ છે તે ફરજિયાત છે, એટલે કે મેડિકલ બોન્ડ છે તે તમારે ભરવાનો હોય છે. હવે કયા કોર્સના વિદ્યાર્થીઓને ટોટલ કેટલો મેડિકલ બોન્ડ ભરવાનો હોય છે, કેટલા રૂપિયાનો ભરવાનો હોય છે, અથવા તમારે મેડિકલ બોન્ડ ના ભરવો હોય તો તમારે શું કરવું પડશે, અને મેડિકલ બોન્ડ છે એ ભરવાનો હોય તો તમારે ક્યારે ભરવો જોઈએ, એના પર સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લઈશું. મેડિકલ બોન્ડ છે એ ગુજરાતમાં એડમિશન લેતા તમામ વિદ્યાર્થીઓને લાગુ પડશે. આ ઉપરાંત પણ ઓલ ઇન્ડિયા કોટાના માધ્યમથી એડમિશન લેતા વિદ્યાર્થીઓ હોય કે જે બીજા સ્ટેટમાં હોય એ લોકોને પણ મેડિકલ બોન્ડ છે તે ફરજિયાત ભરવાનો હોય છે. તો આપણે વિડીયોના ટોપિક પર આવીએ. ઓલરેડી મેં મેડિકલ બોન્ડ ઉપર 3 વિડીયો બનાવેલા છે. વધારે માહિતી માટે જો તમારે એ વિડીયો જોઈએ તો એ વિડીયો પણ તમને ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટમાં મેડિકલનું જે પ્લેલિસ્ટ છે એમાં તમને મળી જશે. હવે આપણે બોન્ડ વિશે માહિતી લઈ લઈએ. તો બોન્ડ છે એ ગુજરાત રાજ્યની જેટલી પણ સરકારી મેડિકલ કોલેજો આવેલી છે, જેમ કે બીજે મેડિકલ કોલેજ અમદાવાદ, સરકારી મેડિકલ કોલેજ વડોદરા, સરકારી મેડિકલ કોલેજ ભાવનગર, સરકારી મેડિકલ કોલેજ સુરત, પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ અને એમપી શાહ સરકારી મેડિકલ કોલેજ જામનગર, તો જેટલી પણ સરકારી મેડિકલ કોલેજોમાં એમબીબીએસમાં એડમિશન લેતા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે તો એને ટોટલ 20 લાખ રૂપિયાનો બોન્ડ અથવા તો 1 વર્ષની ગ્રામીણ સેવાનો બોન્ડ હોય છે. હવે આ બંને વચ્ચે શું ડિફરન્સ છે એ સમજાવું કે તમે સરકારી જેટલી પણ મેડિકલ કોલેજ છે એમાં એડમિશન લેતા હોય, જ્યારે તમારું એમબીબીએસ છે એને કોર્સની અવધિ છે તે પૂરી થઈ જાય, ત્યાર પછી તમારે 20 લાખ રૂપિયાનો બોન્ડ છે ભરવાનો અથવા તો તમારે 1 વર્ષનો ગ્રામીણ સેવાનો બોન્ડ હોય છે. જ્યારે તમારે એમબીબીએસ તમારું પૂરું થઈ જાય ત્યાર પછી તમારે કોઈપણ જે ગ્રામ્ય વિસ્તાર હોય ત્યાં તમારે 1 વર્ષ માટે સેવા છે તે આપવાની હોય છે. હવે જો તમે લોકો એવું નક્કી કરો કે મારે 1 વર્ષની સેવા છે તે આપી નથી તો તમારે ટોટલ 20 લાખ રૂપિયાનો બોન્ડ છે તે ભરવાનો થતો હોય છે. એટલે જ્યારે તમે એમબીબીએસમાં એડમિશન લઈ લો છો કોલેજમાં, ત્યારે તમને કોલેજ તરફથી એ બોન્ડ ભરવા માટે કહેવામાં આવશે. ત્યારે તમારે બોન્ડનું જે નોટ જે સોગંદનામું છે જે એફિડેવિટ છે એ કરવાનું હોય છે અને તમારે બોન્ડ છે તે ભરવાનો હોય છે. જો તમારે બોન્ડ ના ભરવો હોય તો તમારે સરકાર દ્વારા નિયુક્ત કરેલા જે ગામડા હોય છે એ ગામડામાં જાય અને તમારે 1 વર્ષ માટે સેવા છે તે આપવાની હોય છે. જો તમારે સેવા ના આપી હોય તો તમારે 20 લાખ રૂપિયાનો બોન્ડ છે તે કરવાનો હોય છે. વધારે માહિતી માટે તમે ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપેલો છે, વિડીયો પણ તમે જોઈ શકો છો. હવે આજે સરકારી મેડિકલ કોલેજ છે એની વાત થઈ, ત્યાર પછી ગુજરાત રાજ્યની તમામ જીમેરિટ મેડિકલ કોલેજોમાં એડમિશન લેતા હોય તો તમારે 2 લાખ અથવા તો 1 વર્ષની ગ્રામીણ સેવાનો બોન્ડ છે. એટલે કે તમે જીમેરિટ મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય, સરકારી મેડિકલ કોલેજમાં 20 લાખ રૂપિયાનો છે, જીમેરિટ મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય તો તમારે 2 લાખ રૂપિયાનો બોન્ડ અથવા તો 1 વર્ષની તમારે ગ્રામ્ય વિસ્તારોમાં સેવા છે તે આપવાની રહેશે. જો તમે જીમેરિટ મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય અને 1 વર્ષની તમારે સેવા ના આપી હોય તો 2 લાખ રૂપિયાનો તમે બોન્ડ છે ભરી શકો છો. જો તમે કોઈપણ જીમેરિટ મેડિકલ કોલેજ, મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં એડમિશન લીધા બાદ તમે ફ્રીશિપ કાર્ડ સ્કોલરશીપનો લાભ લેતા હોય, એમવાયસવાય સ્કોલરશીપનો લાભ લેતા હોય, કન્યા કલ્યાણ શિષ્યવૃત્તિનો લાભ લેતા હોય તો તમને 20 લાખ રૂપિયા અથવા 1 વર્ષનો ગ્રામીણ સેવાનો બોન્ડ છે તે લાગુ પડશે. ઉપર જે પહેલાં આપણે વાત કરી જીમેરિટ મેડિકલ કોલેજમાં, એમાં જો તમે સ્કોલરશીપનો લાભ ના લેતા હોય તો તમારે 2 લાખનો બોન્ડ અથવા તો 1 વર્ષની ગ્રામીણ સેવાનો બોન્ડ લાગશે, અથવા તો જો તમે શિષ્યવૃત્તિનો લાભ લેતા હોય જેમાં ફ્રીશિપ કાર્ડ, એમવાયસવાય કે કન્યા કલ્યાણની શિષ્યવૃત્તિ આવતી હોય તો તમારે ટોટલ 20 લાખ રૂપિયાનો અથવા 1 વર્ષનો ગ્રામીણ સેવાનો બોન્ડ છે તે લાગુ પડશે. તો જે વિદ્યાર્થીઓ એમબીબીએસમાં એડમિશન લેતા હોય, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, એ વિદ્યાર્થીઓને આ બોન્ડ છે તે લાગુ પડતો હોય છે. હવે આ વર્ષની વાત કરીએ, વિદ્યાર્થીઓ દ્વારા હાલ અત્યારે હડતાલ કરવામાં આવી રહી છે, ખાસ કરીને હરિયાણા છે, ત્યાર પછી બીજા સ્ટેટ છે જેમાં વિદ્યાર્થીઓ આંદોલન ઉપર ઉતરી રહ્યા છે કે આ બોન્ડ છે એ ફિનિશ થઈ જવો જોઈએ. કારણ કે વિદ્યાર્થીઓ એટલી ફી છે તે ભરતા હોય ત્યાર પછી એ લોકોને સરકાર તરફથી ફરજિયાત એવું કહેવામાં આવતું હોય છે કે તમારે ફરજિયાત ગ્રામ્ય વિસ્તારોમાં સેવા છે તે આપવાની થતી હોય છે. અને ઓલરેડી સરકાર દ્વારા જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં એડમિશન લેતા હોય એ લોકો ફી પણ ખૂબ જ મોંઘી લેતા હોય છે. જેમરસ મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય એ લોકોને પણ લાખોમાં ફી છે તે આપવી પડતી હોય છે, જેથી કરીને અત્યારે હરિયાણામાં અને બીજા ઘણા સ્ટેટમાં વિદ્યાર્થીઓ આંદોલન ઉપર ઉતરી ગયા છે કે અમારે એટલી ફી ભરવા હોવા છતાં પણ અમારે એટલો બોન્ડ ભરવો પડતો હોય છે અથવા તમારે સેવા આપવી પડતી હોય છે, જેથી કરીને અત્યારે એની ઉપર આંદોલન થઈ રહ્યા છે. અને આ ઉપરાંત પણ કેન્દ્ર સરકાર પણ આની પર વિચાર કરી રહી છે. તો ટૂંકમાં જે બોન્ડની પોલિસી છે એ રિમૂવ કરવામાં આવશે, એટલે કે રદ કરવામાં આવશે. જો બોન્ડની પોલિસી રદ કરવામાં આવશે તો 2022ના વિદ્યાર્થીઓ છે એ લોકોને કદાચ એનો લાભ નહીં મળી શકે, પરંતુ આવતા વર્ષો 2023થી જે વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજોમાં એડમિશન લેતા હોય એને આનો લાભ છે તે મળી શકે. જો સરકાર આ વર્ષે કોઈ નિર્ણય લઈ લેશે તો આ વર્ષના વિદ્યાર્થીઓને પણ એનો લાભ મળી શકે. જે વિદ્યાર્થીઓ ઓલરેડી પહેલેથી બોન્ડ ભરી શક્યા છે, એટલે કે જે લોકોએ ઓલરેડી બોન્ડ માટેનું એફિડેવિટ કરાવી લીધું છે, કે જે લોકો વર્ષ 2020-21માં એડમિશન લીધું હોય, તો કદાચ એ લોકોને બોન્ડની પોલિસી પર રદ કરવામાં આવશે કે નહીં, તો એના પર હાલ અત્યારે નિર્ણયો લેવામાં આવી રહ્યા. અત્યારે હાલ એના પર કોઈ એવો નિર્ણય નથી આવ્યો કે આ તમારો જે બોન્ડની પોલિસી છે રદ કરવામાં આવશે, પરંતુ હાલ સરકાર દ્વારા અને આંદોલનો પણ એવા થઈ રહ્યા છે કે તમારી બોન્ડની પોલિસી છે રદ કરવામાં આવશે. જેઓ એની પોલિસી રદ કરવામાં આવશે કે ગુજરાત સરકાર તરફથી પણ એને લગતી કોઈ અપડેટ આવશે તો 100% હું તમારા લોકોનો અપડેટ છે તે કરીશ. બાકી આ ઉપરાંત પણ બીજો તમારા મેડિકલ કોલેજોને લગતો કે મેડિકલ એડમિશનને લગતો કાંઈ પણ પ્રકારની અપડેટ આવશે તો 100% હું વિડીયો બનાવીને યુટ્યુબ ચેનલમાં અપડેટ છે તે કરીશ. તો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. ડેઇલી કોઈપણ અપડેટ હોય છે ઇન્સ્ટાગ્રામ પેજમાં નાખતો હોઈશું, તો ઇન્સ્ટાગ્રામમાં પણ હજુ સુધી ફોલો ના કરો તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો.